સુરતમાં નાની બાળકીઓ સાથે દુષ્કર્મ અને અડપલાની ઘટનાઓ રોકાવાનું નામ લેતી નથી. સુરતના નાનપુરા વિસ્તારમાં સ્કૂલે રિક્ષામાં લઈ જતા રિક્ષા ચાલકે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીને ધમકી આપી અડપલા કર્યા હતા. જોકે એક જાગૃત મહિલાની નજર પડતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક બાજુ સરકાર અને લોકો મહિલા સન્માન અને નારી શક્તિની વાત કરી રહ્યા છે, પરંતુ સમયાંતરે બનતી ઘટનાઓ આ વાતોને પોકળ સાબિત કરે છે. ક્યાંક નબળો કાયદો અને સમયના અંતે લેવાયેલા નિર્ણયોના કારણે હજુ પણ અઘટિત ઘટનાઓ બની રહી છે. નાની બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બન્યા બાદ મોટી મોટી વાતો કરવામાં આવે છે, પણ થોડા સમય પછી હતું એમ જ બધું થઈ જાય છે. ત્યારે ફરી એકવાર ધમકી આપી ધોરણ 5માં અભ્યાસ કરતી બાળકી સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે શહેરના નાનપુરા વિસ્તારના એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાને 10-11 દિવસ અગાઉ એક ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. રિક્ષામાં સ્કૂલ ડ્રેસમાં સજ્જ બાળકીના ગુપ્તાંગ સાથે અંદાજે 40 વર્ષીય નરાધમ અડપલા કરી રહ્યો હોવાથી મહિલા ચોંકી ગઈ હતી. નરાધમની કરતૂતને ખુલ્લી પાડવા માટે મહિલાએ વિડીયો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકી સાથે અધમ કૃત્ય આચરનારનો ચહેરો ક્લિયર દેખાતો ન હોવાથી મહિલાએ વિડીયો ઉતારવાનું ટાળ્યું હતું. પરંતુ મહિલાએ એપાર્ટમેન્ટમાં રહેતી 2-3 મહિલાને સમગ્ર બાબતથી વાકેફ કરી હતી અને વોચ રાખવાનું શરૂ કર્યું હતું. 2 દિવસ અગાઉ પુનઃ રિક્ષામાં સ્કૂલ ડ્રેસમાં સજ્જ બાળકી સાથે નરાધમ અડપલા કરી પોતાની વિકૃતિ સંતોષી રહ્યો હતો, જેથી મહિલાઓએ ચાલાકીપૂર્વક નરાધમની કરતૂતોનો વિડીયો ચોરી છુપીથી વિડીયોમાં લીધો હતો. ત્યારબાદ વિડીયોના આધારે બાળકીના પરિવારની શોધખોળ શરૂ કરી હતી, જેમાં બાળકી નાનપુરા બડેખા ચકલા વિસ્તારમાં રહેતી પરિવારની અને લાલગેટ વિસ્તારની સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાઓએ બાળકીના પરિવારને સમગ્ર બાબતની જાણ કરી વિડીયો બતાવતા પરિવારજનો ચોંકી ગયા હતા. માતા પિતાએ બાળકીની પૂછપરછ કરતા તેને રડતા રડતા કહ્યું હતું કે છેલ્લા 4-1 મહિનાથી તે જે સ્કૂલ રિક્ષામાં આવન જાવન કરે છે તે અંકલ અખ્તર રઝા મનિયાર ગુપ્તાંગ સાથે અડપલા કરી દુષ્કર્મ કરતો હતો અને જો કોઈને કહેશે તો સળગાવી દેવાની ધમકી આપતો હતો, જેને પગલે બાળકીના પિતાએ અઠવાલેન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અખ્તર મનિયારની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે અખ્તર પરિણીત છે અને નિસંતાન છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.